सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लाम्भोजन्म सदसदृशशोभाक्षयुगल कृपापारावार श्रित सकल जीवाति सुखद महाश्रेयो मूर्ति महाश्रेयो अनंत धामना धामी स्वामी मारा प्यारा प्यारा नाथ अपार सुख तमे आपो छो सदा रही अमारी साथ। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। वाला भक्तो, अपना इष्टदेव सर्वात्मा भगवान स्वामीनारायण कृपा थी आ सत्संगनो दिव्य सुख अपने माणी रहा छे। महाराज आ सत्संग में सदा प्रगट छे, साथे छे, सुख आपे छे। अपना बधाज कार्यों में प्रभु पोते हाजर रहीने खबर राखे छे, एनी आपणने अनुभूति थाय छे। धन्य हो महाराज तमने, धन्य हो श्री हरि तमने। भगवान केटलो केटलो आपणो सुधारे जाय छे। कांईक निर्णयमां फेर होय तो बदलावी दे छे, કાંઈક દુઃખ આવવાનું હોય તો અગાઉ જણાવી દે છે, કાંઈક કરવાનું રહી જતું હોય તો પણ મહારાજ તૈયાર આપણને કરીને તે કામ આપણા દ્વારા કરાવી નાખે છે। માટે સર્વાત્મા ભગવાન સ્વામિનારાયણ મહાદયાળુ પરમાત્મા છે, અનંત બ્રહ્માંડના સ્વામી, સુખનું ઘર, દિવ્ય અલૌકિક આકાર છે। બસ એની સાથે આપણા આત્માની વૃત્તિઓ લગાવ્યા કરીએ। આપણી સંપત્તિ છે આપણી ચેતના, વૃત્તિઓ, જેનો યુઝ ભગવત સ્વરૂપમાં જ રાખવાથી આપણે બહુ સુખી થઈ શકીશું। ભગવાન સિવાય બીજે વૃત્તિઓ વાપરીએ તો આપણને બહુ મોટું નુકસાન થાય। ભગવાન સિવાયના બીજા વિચારો કરીએ, બીજાનો આશરો રાખીએ, બીજાને બહુ મોટા માનીએ, બીજાને આપણે ભગવાનને ભૂલીને જ આપણા સુખદાતા, વિઘ્ન ટાળતા એવું તેવું કંઈક સમજી લઈએ તો પ્રોબ્લેમ થાય। માટે સર્વેમાં રહીને શ્રી હરિ આપણને સુખ આપે છે, માટે આપણા ભાગ્યનો પાર નથી। કેટલાક પ્રકારના આપણા મોહ હોય છે, મોહ તેને પણ ભગવાન ટાળે છે। અજ્ઞાન ટાળે એટલે મોહ ટળે। મોહનો જન્મ અજ્ઞાનમાંથી હોય છે। સાચું શું ખોટું શું એની ખબર ના પડે એટલે સત્યમાં અસત્યનો અને અસત્યમાં સત્યનો ભ્રમ થાય, એને જ મોહ કહેવાય। સાચું સુખ શું, સાચી મોટપ શું, સાચો આનંદ કેમ હોય એની ખબર ન હોય ને એટલે આપણને બહુ દુઃખ આવે। ભગવાન શ્રીહરિના ચરણમાં પ્રાર્થના કરીએ કે મહારાજ તમે તો પરમ સત્ય છો, હર હંમેશા અમારા અંતરમાં રહ્યા થકા સત્યનો પ્રકાશ કરતા રહેજો। ઉત્તર હિન્દુસ્તાનના પરચાની કથા સાંભળીએ છીએ। આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને આ સાલ પ્રગટ્યા એને 200 વર્ષ થાય છે,
અયોધ્યા પ્રસાદજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ ઉર્ફે ધર્મકુળ વંદના નામનો અમદાવાદ કાલુપુર મંદિર દ્વારા મોટો ઉત્સવ થનાર છે. એની પૂર્વ સંધ્યાએ સર્વગુણ સંપન્ન એવો આ અદ્ભુત ગ્રંથ, એની વિવચન સભર સુંદર મજાની કથા તૈયાર થઈ. વાલા ભક્તો, આમાં અનેકવિધ ચરિત્રો છે, અનેક પ્રકારની કથા છે. આમાંથી ઉપદેશ પણ ઘણા પ્રકારનો આપણને પ્રાપ્ત થાય છે. મોટપનો, સત્તાનો, ગાદીનો મોહ ન રાખવો. ભગવાન પોતાના વાલા ભક્તને આવી બધી મોટપ આપીને કાંઈ રાજી હોતા નથી, રાજી થતા નથી. ભગવાનને તો સાચી મોટપ જે અક્ષરધામના અનાદિ મુક્ત બનાવીને પોતાના દિવ્યાનંદમાં અખંડ રાખવા, એ જ બહુ રુચિકર છે. એ આપીને જ ભગવાન ખરેખરા દિલથી રાજી થાય છે. બાકી તો બીજાની ઈચ્છા પ્રમાણે ભગવાન જેને જે જોતું હોય આપે છે, એમ રાજી ખરા. માઇક સુખઈ મહેનત વિના કે પરમાત્માની સંતની કૃપા વિના ઉપલબ્ધ નથી હોતું તો દિવ્યાનંદ તો ક્યાંથી મળે? અને ભગવાનને અને ભગવાનના સાચા સંતને તો હંમેશા હવને દિવ્યાનંદ આપો છે. માટે આ સંસારની કે આ સત્સંગની કહેવાતી થોડી ઘડી પૂરતી જે મોટપ કે જાહો જલાલી કે ઘડી ખમ્મા ઘડી ખમ્મા, એવું નાશવંત બધું પદ ને મોટપ આપીને મહારાજને કાંઈ એવો નથી મોટો હરખ થઈ જતો કે મેં મારા ભક્તને કાયમી મહાઆનંદ દઈ દીધો એમ. પણ જેને ધામમાં લઈ જઈને પોતાની દિવ્ય મૂર્તિના મહાઆનંદમાં રાખે છે એને પ્રત્યે ભગવાન સ્વામિનારાયણને અહોહ થાય છે, મેં કંઈક આપ્યું છે ને, સાચું આપ્યું છે, ધન્ય છે એમ થાય છે. બીજી કોઈ વાત દેવામાં ભગવાનને કાંઈ બહુ મોટું ગૌરવ પોતાના મનમાં મનાતું નથી. સર્વે સત્સંગીને ખ્યાલ રહે આ અદ્ભુત એક ચરિત્ર આપને આગળ પ્રસ્તુત કરું છું. ઉત્તર હિન્દુસ્તાનના પરચામાંથી, મોહ સત્તાનો છોડવો વળી છોડવું અભિમાન, એની ઈચ્છા જે રાખવે એ જ જાણો છે અજ્ઞાન, એની ઈચ્છા જે રાખવે એ જ જાણો છે અજ્ઞાન. મોટપની સત્તાની જે ઈચ્છા રાખવી ને એ જ અજ્ઞાન છે. ઈચ્છા તો મહારાજની મૂર્તિની રાખવી, મહારાજના દિવ્ય સુખની રાખવી, અનાદિ મુક્તની જે મોટપ છે ને એ મોટપની ઈચ્છા રખાય. નાશવંત અને તુચ્છ અનંત ઉપાધિવાળી જે મોટપ, એનાથી હું હરખ ફદુડા થઈને જાણે કે અમે કાંઈક છીએ એવા ડેંડા લઈને રખડવું ન કામું. મોટપમાં સુખ છે જ નહીં, મોટપ છે દુઃખ રૂપ, કહ્યું છે એમ સર્વે સંતે, એક શ્રીજી છે સુખરૂપ. ગુણાતીતાનંદ સ્વામી કહેતા મોટપ તો બહુ ખરાબ, મોટપમાં કાંઈ શાંતિ નહીં, ઉદ્વેગ ઉદ્વેગ, હજાર ભાતના નિર્ણય લેવાના અને અહીંથી અહીં દોડા દોડ, બધાને હાચવવાના ગમે એવા હોય એનું જાળવવાનું. એ કે મોટપમાં શાંતિ છે કે નથી એનો અનુભવ રઘુવીરજી મહારાજને છે, એને પૂછો ને કાંઈક થોડો કે અમને અનુભવ છે. જૂનાગઢના મહંત થઈને 300 શિષ્ય કરીને ગાદીપતિ થયા, અમને પૂછો, કાંઈક પૂછવું હોય થોડોક ગોપાલ સ્વામીને પૂછો. મૂર્તિમાન ભગવાનના સ્મરણમાં ધ્યાનમાં છે સુખ, ગાદીપતિ થવામાં કાંઈ હોવા જ છે નહીં, એમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા. છતાં અજ્ઞાનને કારણે રહે ગાદીની બહુ ઈચ્છાય, ગાદી માટે જન બહુ મથે, વળી ઝઘડા થાય ઘણાય. કોર્ટ કચેરી પોલીસ ઓળખાણ સાહેબને અધિકારો લાંચ રૂપિયા કરોડો સત્સંગીઓના એમાં જાય, એનું કારણ મોહ અજ્ઞાન. કઈ હારું નહીં. માટે ભગવાનના ભક્તોએ આવા કોઈ પ્રકારના મોહ રાખવા નહીં, કેમ જે ભગવાનને એ નથી ગમતા, એ નથી ગમતા. સાચી મોટપ તો ભગવાનમાં તલ્લીન રહેવું એ જ છે.
પ્રભુ પરાયણ જોગી સ્વામી જેવા સંત થવું ને એ સાચી મોટપ છે. જેતપુરના શ્રી હરિદાસજી સ્વામી જેવા સંત થવું, ગઢપુરના ભક્તિજીવન સ્વામી મદ્રાસવાળા ભાવનગર રહેતા જે દાદા ગુરુ એવા સંત થવું, એ મોટપ સાચામાં સાચી મોટપ છે. બાકી બધો આ લોકોનો ભૌતિક આટા ટોપ છે, અંતે દુઃખદાયી ને નિરાશાદાયક છે આ બધો આટા ટોપ. પરમ સત્ય કહું છું તમને, વિચારજો. સમજણ નથી ને એટલે એવી મોટપ જેને હોય એને માણસો સુખી માને છે ને એવી મોટપ પોતાને મળે એવી ઈચ્છા રાખે છે. ભૂલ છે, બે ભૂલ છે. જુઓ, ઈચ્છારામભાઈના પુત્ર ગોપાલ પ્રસાદ હતા, ગોપાલજી મહારાજ, એના દીકરા કૃષ્ણ પ્રસાદજી થયા ધર્મકુળમાં. આ કૃષ્ણ પ્રસાદને મનમાં હંમેશા એવા જ સંકલ્પ થયા કરતા કે મારે વડતાલની ગાદીપતિ થઈ વડતાલના આચાર્ય થવું છે. એને વડતાલની ગાદી ઉપર બેસીને ધર્મ ધુરંધર થવાનો એટલો બધો અંતરમાં શોખ હતો, વાસના હતી, ઈચ્છા હતી. મનમાં એમ જ થયા કરે કે મારે વડતાલની ગાદી લેવી છે, ગાદીએ બેસવું છે. એને માટે હું શું કરું તો મને ગાદી મળે, મને બધા ગાદી કેમ આપે, મને ગાદીએ કેમ બહાડે. તો એના મનમાં વળી એવું લાગ્યું કે હું સંસ્કૃત ખૂબ ભણું અને મોટો વિદ્વાન થાવ તો સંતો ભક્તો ભેળા મળી અને મને વડતાલની ગાદીએ બહાડે, માટે મારે ખૂબ ભણવું છે. પછી પોતે સંસ્કૃતનો અતિ અભ્યાસ કરવા માંડ્યો આગ્રહથી, ભગવાનને રાજી કરવા કે પોતાના જીવનો મોક્ષ કરવા નહીં, વડતાલની ગાદીએ બેહીને ધર્મ ધુરંધર થવા માંડ્યા ભણવા. આશય નથી હારો, ભણવું તે હારું નથી એમ નહીં, આશય હારો નથી. કેવળ ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનનું સ્વરૂપ ઓળખાય, સાચું જ્ઞાન થાય એવી ઈચ્છાથી કોઈ ભણે સંસ્કૃત કે ગમે તે રાજીપા માટે તો હારું. આ તો ગાદીની વાસનાએ કરીને માંડ્યા સંસ્કૃત ભણવા. એમાં વળી અભ્યાસ કરતાં કરતાં એક દિવસ વડોદરાની પાઠશાળામાં ભણતા હતા પોતે, વડોદરાની પાઠશાળામાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વાદવિવાદ થયો, શાસ્ત્રાર્થ થયો. એમાં વળી કૃષ્ણ પ્રસાદજીનો એમાં જય થયો, એમણે બીજા વિદ્યાર્થીઓને જીતી લીધા. અને પછી તો એના મનમાં એમ થઈ ગયું કે હવે મારા જેવો ભણેલો વડોદરા શહેરમાં તો શું, આખા સત્સંગમાં કોઈ નથી, માટે હવે તો મને ગાદી મળવી જ જોઈએ, હવે તો વડતાલ ગાદીનો આચાર્ય થવાને પૂરો લાયક થઈ ગયો છું. આવા વિચારો આવી ગયા. આને આ વિચારમાં વડોદરા મંદિરમાં રાતે દીવો કરીને ભણતા હતા, હાથમાં પાનું રહી ગયું, ઊંઘ આવી ગઈ. પોતે ઘાટી ઊંઘમાં સરી પડ્યા. વહેલી સવારના 4 વાગ્યા ભગવાન સ્વામિનારાયણના મનમાં એમ થયું, બહુ ખોટે રસ્તે કૃષ્ણ પ્રસાદ જઈ રહ્યા છે, ખબર નહીં મહારાજના એ કેવાક મોટા ભક્ત હશે, કયા ધામના મુક્ત હશે, કે મહારાજને એમને બચાવવાનું મન થયું, એમને અજ્ઞાન ટાળી મોહ ટાળી એમાંથી પાછા વાળીને પોતાના દિવ્ય ધામના મહા આનંદમાં લઈ જવાની પરમેશ્વરને ઈચ્છા થઈ. કૃષ્ણ પ્રસાદને આ મોહમાંથી મારે બચાવવા છે, એ વિઘ્નમાંથી, એ સત્તા અને મોટપના દુઃખમાં મારે એને નથી પડવા દેવા, એવો ભગવાનને વિચાર આવ્યો. એટલે ભગવાન વહેલી સવારે 4 વાગે દિવ્ય વસ્ત્ર ઘરેણા પહેરીને આવ્યા અને કૃષ્ણ પ્રસાદને જગાડ્યા. ઉઠો કૃષ્ણ પ્રસાદ, જાગો. જાગ્યા. અહો મહારાજ. મહારાજ કે, કૃષ્ણ પ્રસાદ, ભણવામાં આવો દાખલો શા વાસ્તે કરો છો?
હે મહારાજ, મહારાજ મને ગાદીની બહુ ઈચ્છા છે, મારે ગાદીપતિ થવું છે. કૃષ્ણ પ્રસાદ, તને ગાદી નથી આપવી. નહીં, ના, મારે તને ગાદી નથી આપવી. પણ પ્રભુ, કૃષ્ણ પ્રસાદ, મારે તને મારા અક્ષરધામમાં મારી સેવામાં રાખવો છે, મહાન દિવ્ય મારા આનંદમાં રાખવો છે. આ સત્તાના નાશવંત ખોટા આનંદમાં નહીં. પણ મહારાજ, તારે અમારા ધર્મકુળમાં અમારા પરિવારમાં કોઈને ગાદી નહીં મળે. મહારાજ કે હા, તમારી બધાની ઈચ્છા હશે તો તારા પુત્રને ગાદી આપીશ, પણ તને મારે ગાદી નથી દેવી. પછી કૃષ્ણ પ્રસાદજીના પુત્રને ગાદી આપવામાં આવી. એમના પુત્રનું નામ આચાર્ય વિહારીલાલજી મહારાજ, કે જેમણે કવિ દલપતરામ પાસે પદ્યમાં ભગવાનના ચરિત્ર ગૂંથાવ્યા, એ જ ગ્રંથનું નામ હરિલીલામૃત, ગોમતી બંધાવી. ભગવાન સ્વામિનારાયણ વડોદરાના મંદિરમાં વહેલા 4 વાગે કૃષ્ણ પ્રસાદને કહે છે કે તમને ગાદી દેવી નથી, તમારા પુત્ર ગાદીપતિ થશે. અને ઠાકોરરામના પુત્ર નારાયણ દત્ત અને એના પુત્ર લક્ષ્મી પ્રસાદ એ પછી ગાદીપતિ થશે, વિહારીલાલજીની પછી લક્ષ્મી પ્રસાદ. એ વખતે અમદાવાદ અને વડતાલની બંને ગાદી ઉપર માત્ર એક રામ પ્રતાપભાઈનો જ વંશ થઈ જશે, અહીંથી લક્ષ્મી પ્રસાદથી. કારણ કે રામ પ્રતાપભાઈના દીકરા ઠાકોર રામ, એના પુત્ર નારાયણ દત્ત ને એના પુત્ર લક્ષ્મી પ્રસાદ વડતાલની ગાદી ઉપર આવી ગયા, એટલે વડતાલની અને અમદાવાદની બે ગાદી ઉપર રામ પ્રતાપભાઈનો વંશ બિરાજી ગયો, ઈચ્છારામભાઈનો વંશ સમાપ્ત થઈ ગયો, હાલ છે જ નહીં. ભગવાન સ્વામિનારાયણે એમને વડોદરાના મંદિરમાં આવું કહેલું વહેલા 4 વાગે. વળી મહારાજ કહે છે, કૃષ્ણ પ્રસાદ, હવે ભણશો નહીં વધુ તમે રે, તેમાં રાજી છીએ ઘણું અમે રે. ભણવાનું છોડી દો, હવે વધારે ભણશો નહીં, રૂક જાઓ. નથી દેવી તમને મારે ગાદી રે, સાચી દેવી છે ધામમાં આઝાદી રે, સાચી દેવી છે ધામમાં આઝાદી રે. થઈ નિર્માની ને સાધુ સેવો રે. કૃષ્ણ પ્રસાદ, નિર્માની થઈને સાધુ સેવો કે સાધુ નો સમાગમ કરો. નથી ઉપાય સુખી થવા એવો રે. સુખી થવા માટે સાધુને નિર્માની થઈને સેવવા જેવો કોઈ ઉપાય અનંત બ્રહ્માંડમાં નથી. ઓનલી એક જ ઉપાય છે, નિર્માની થઈને સાધુને સેવો, બસ. હવે આયુષ નથી જ તમારું રે, તમારું આયુષ્ય નથી, અને મારે કઈ ગાદી ભોગવવા વધારી નથી દેવું, ઉપાડી લેવાશ બસ ધામમાં. હવે આયુષ્ય નથી જ તમારું રે, માટે ભજન કરો એક ધારું રે, માટે ભજન કરો એક ધારું રે. આટલી વાત ભગવાન સ્વામિનારાયણે કર્યો. એમ કહી અદ્રશ્ય હરિ થયા રે, કૃષ્ણ પ્રસાદ સમજે ગયા રે, કૃષ્ણ પ્રસાદ સમજે ગયા રે. પોતે પડ્યું મૂક્યું ભણવાનું રે, ચાલુ કર્યું હરિ ભજવાનું રે. માંડ્યા ભગવાન ભજવા, પામી આનંદ કર્યો સત્સંગ, સેવા સાધુને રાખી ઉમંગ, કર્યો બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ, રાજી કર્યા હરિ હરિદાસ, એ જ રાજી કર્યા હરિ હરિદાસ,
આમ પોતાના જનને બચાવ્યા 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 રે, વાલો મોહ ટાળવા વાહરે આવ્યા રે, મોહ ગાદી સત્તાના તજાવ્યા રે, તેથી કૃષ્ણ પ્રસાદ ઘણું ફાવ્યા રે. ફાવી ગયા, કારણ કે ભાઈ આ ગાદીમાં મજા નથી. શિયાળાની ઋતુમાં ટાઢી લાદી, સંસારમાં પડે છે કરીને શાદી, રહે પેટમાં સદા જેને બાદી, વળી ઈચ્છે છે જે જન ગાદી, લાદી શાદી ગાદી તથા બાદી એ ચારેય સદા કરે છે બરબાદી. માટે એનો મોહ ન રાખો, માટે તેની ઈચ્છા તજી દેવી, રાત દિન ભક્તિ કરી લેવી, રાત દિન ભક્તિ કરી લેવી. વાલા ભક્તો, નહીતર આ કૃષ્ણ પ્રસાદ એક એવા વિદ્વાન હતા ધર્મ કુળમાં કે એનો જોટો ન મળે જોટો. એક વાત કહેતા મને આનંદ થાય છે કે અખંડાનંદ વર્ણીએ હરિચરિત્ર નામનો સંસ્કૃતમાં ગ્રંથ કર્યો છે, જેની હમણાં કુંડળ વડોદરા કથા થતી હતી. આ સંસ્કૃત ગ્રંથ ઉપર તત્વાર્થ બોધિની નામની ટીકા કૃષ્ણ પ્રસાદજીએ પોતે લખેલી છે. એની વિદવત્તાનો નમૂનો છે. જબ્બર વિદ્વાન. બાકી મોટા મોટા આચાર્યના નામે ગિરવાણમાં જે ગ્રંથો થયા છે તે વિદ્વાન સંતોએ પાયાના પથ્થર બની આચાર્યના નામે ગ્રંથો લખ્યા છે, તાકી જાજા જીવના ભલા થાય. સંતો ખુદ ડૂબીને રહ્યા, આચાર્યના નામે ગ્રંથો લખી આપ્યા. પણ આ જે તત્વાર્થ બોધિની ટીકા એ તો ખરેખર કૃષ્ણ પ્રસાદે પોતે લખી છે, કોઈ સાધુએ નહીં. માટે જબરા વિદ્વાન થયા વાલા ભક્તો. પણ ભગવાન સ્વામિનારાયણે વડોદરા મંદિરમાં વહેલા 4 વાગે દર્શન દઈને જે કીધું એમાંથી જાગી ગયા. નિર્માની થઈને સાધુનો સમાગમ કરે, બધા મોહને મોટપને દાંડિયા બધા મૂકી દીધા, સીધે સીધા એકાંતિક ભગત થયા હો. પ્રભુ ભજીને પાયર ઉતર્યા બાપા. વિક્રમ સંવત 1922ની સાલ હતી, મહા મહિનો હાલતો હતો, કૃષ્ણ પ્રસાદજી બીમાર થયા. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, તમે મને વડોદરા મંદિરમાં દર્શન દઈને કીધું હતું કે મારે તને ધામમાં મારી સેવામાં રાખવો છે, પ્રભુ હવે આવો દયાળુ, મેં બધી વાસના અને મોહ છોડ્યો છે, હવે સ્વીકારી લો નાથ મને. અને બરોબર મહાસુદ એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણ અનંત વિમાન લઈ સાધુ સંતો સાથે કૃષ્ણ પ્રસાદને તેડવા આવ્યા. ભગવાને એમને દર્શન દીધા અને કહ્યું ચાલો. ગાજતે વાજતે ધામમાં તેડી ગયા, પોતાના દિવ્ય સુખમાં સદા રાખ્યા. ધન્ય ભાગ્યશાળી કૃષ્ણ પ્રસાદ. મોટપના ખાડામાં ન પડ્યા, નહીતર ક્યાં પડાય નક્કી નહીં. સત્તા અને મોટપના મોહમાં કેટલાક દ્રોહ થાય, કેટલીક વાસનાઓ વધે અને ક્યારેક ભૂત પણ થવાય, કારણ કે આ મોટપને સત્તા કાંઈ સુખદાયી છે નહીં. નિર્માની પણે દાસના દાસ થઈ સાધુની સેવા કરાય અને ભજન કરાય અને જીવનું કલ્યાણ કરાય. પરમેશ્વર સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એક જ છે, એને કર્મફળ નથી લાગતા. બાકી એની ગાદીએ બેહે કે ગમે એવા મોટા ગણાય, હવને મોહ અજ્ઞાનને કર્મફળ બધું ભોગવવું પડે છે. કોઈ ગમે એટલો મહિમા ગાય, ગમે તેમ કહે, પણ ભગવાનનો ન્યાય એ ન્યાય રહે છે, એમાં કાંઈ ફેરફાર થતા નથી. પ્રભુ કૃપા કરે તો જોબન પગી જેવા પળમાં ઉધરે, અને બાકી ગમે એવો મહિમા ગવાતો હોય ને ઘર ઘર ફોટા હોય, પણ જો ભગવાનની આંખ ફરે તો કડે સડે. અને આખી જગતને ખબર હોય જ પડે. માટે નિર્માની છે ને પ્રભુ સેવી લેવા અને ધામ ભેળા થવું, એ ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન છે. વાલા ભક્તો, આ ઉત્તર હિન્દુસ્તાનના અદ્ભુત પરચાઓમાં આવી ઘણી સમજવા જેવી, આત્માને જગાડે એવી, ભગવાનમાં લગાડે એવી વાતો પણ છે, જે સુજ્ઞજનો જરૂર વિચારશે ને સમજશે. મુહાંધ માણસને આ વાતો કંઈ કામની ન હોય. અદ્ભુત પરચાઓ છે. અવદાતાનંદ સ્વામીનો પરચો આપણે સાંભળીએ.
स्वामी अवदाता आनंद नु मारे वाले करूं रक्षण, साथे रही आनंद आपियो वाले मारे, साथे रही आनंद आपियो दयालु स्वामी नारायण, दयालु स्वामी नारायण। वाला भक्तो बधा राजी छो ने बाप? સૌથી વધારે અમારે આ ત્રણે યજમાન માથે રાજી થાજો, કથા ત્રણ દિવસ લાંબી કરી નાખી ખેહી ને એને બોલો લ્યો, 23 પૂરી કરવાની હતી અને બદલે 26 તારીખે પૂરી થાય, સમજ્યા? હરિભક્તોનો આગ્રહ હતો કે કથા બરાબર જામી છે માટે જો લંબાઈ તો સારું, આયોજક અમારે પ્રભુ સ્વામી, અધ્યક્ષ અમારે હરિપ્રિય સ્વામી, એમને વિનંતી કરવામાં આવી, યજમાનોને વિનંતી હરિભક્તોએ કરી, યજમાનોએ વિનંતી આ સંતોને કરી, અને સંતોએ મને કીધું કેમ થાય, મેં કીધું તમારી આગીને માથે ચડાવી, ફેબ્રુઆરી પૂરો થાય ત્યાં સુધી આપણે નવરાશી, મેમાં મને બતાવતા નહીં, મેં આયોજકની વાતને માથે ચડાવી, અને વાલા ભક્તો આપણને 3 દિવસ કથાના વધારે પ્રાપ્ત થયા, બોલો લ્યો, પંચાબ્દી મહોત્સવમાં દશાબ્દી કથા થઈ 10 દિનની, હો ખરેખર આનંદ થઈ ગયો, ધન છે ખરેખર, આ પંચાબ્દી મહોત્સવ ભૂલાશે નહીં, આ માહોલ, આ આનંદ, આ 10 રાત્રિ કથા કાર્યક્રમ જે વધી ગયો એ પણ ભૂલાશે નહીં, એમાં એ કાલે જોગી સ્વામી આવીને અહીંયા જે દર્શન દીધા એ ભૂલાશે નહીં, પીવડા ઘનશ્યામે અભિષેકમાં જે આનંદ આપ્યો તે ભૂલાશે નહીં, અમુક વાત જ બધી અલૌકિક હોય એ ભૂલાય નહીં, આ તો બધું શાકોત્સવની સાથે પાટોત્સવની સાથે આપણે બધા અમર થઈ ગયા, બોલો, હા, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ ભૂલાશે નહીં, સાવિત્રી પાર્વતી અને લક્ષ્મી ભૂલાશે નહીં, હા હા, પછી ગણપતિ ને કાર્તિકી બધા કોઈ ભૂલાય નહીં ને, આમાં હવ ઉમર થયા, તમે સમજી ગયા એવું લાગ્યું મને, સાથે રહી આનંદ આપ્યો વાલે દયાળુ સ્વામી નારાયણ, એ જે સાધુ ને વાલા છે શ્રી હરિ, અને શ્રીજી ને વાલા બહુ સંત, એ જે સાધુ ને વાલા છે શ્રી હરિ, જી 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 જી, અને શ્રીજી ને વાલા બહુ સંત, સંતો ને મુશ્કેલી થાય તો પોતે પ્રગટે છે ભગવાન, એના વાલા સંતો ને જો મુશ્કેલી થાય તો પોતે પ્રગટે છે ભગવાન, તરત પ્રભુ પ્રગટ થઈ જાય, સંતોની મુશ્કેલી દૂર કરી જાય, આવા દયાળુ ભગવાન સ્વામિનારાયણ છે. મહારાજ કહેતા હતા કે અમારે જન્મ લીધાનું કોઈ નિમિત્ત નથી, પણ કોઈક નિમિત્ત ઊભું કરીને પણ આવા સંતોને મધ્ય જન્મ લેવાની ઈચ્છા રાખું છું, કેમ જે આવા સંતોની મધ્ય જન્મ લઈને રહેવું ને એ મોક્ષ કરતાં એ ઉત્તમ છે. સ્વામિનારાયણ બાપા બોલ્યા, મારા ઘરની વાત નથી, મૂળીના મંદિરમાં એક મહાન સંત રહેતા હતા, સદગુરુ અવદાતાનંદ સ્વામી. એકવાર એમને છપૈયાની યાત્રાનો વિચાર આવ્યો, સ્વામી પોતાનું મંડળ લઈ સાથે મોળજી દરબારને લીધા, માળિયાના દરબાર, મોળજી દરબારો, અને યાત્રાએ નીકળ્યા, થોડાક ભક્તો છે. એ યાત્રામાં ફરતા 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 ઇલાહાબાદ આવ્યા પ્રયાગરાજ, હો રસ્તામાં આવ્યું તે, ત્યાં એમના જમના અને સરસ્વતી ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું, 2 દિવસ
પ્રયાગરાજ રોકાણા છે. પછી ત્યાંથી રેલવેમાં બેસવાનો વિચાર કર્યો. રેલવે ચાલુ થઈ ગઈ, શું અદ્ભુત વાત છે. ઇલાહાબાદથી કાશીની ટિકિટ લીધી અને મંડળ સાથે સ્વામી રેલવે સ્ટેશન ગાડીમાં બેસવા ગયા. પણ ઇલાહાબાદમાં મેળો હતો, માણાનો કોઈ પાર નહીં, એટલી બધી માણાની ભીડ. ગાડી થોડીક વાર ઊભી રહે, ચડ્યા ચડ્યા રહ્યા તે રહ્યા. એ ભીડમાં રેલવે ગાડીમાં બેસવા સંતો ગયા. તે સંતો ભક્તો તો હડફ લઈને ચડી ગયા, પણ સ્વામી અવદાતાનંદજી વૃદ્ધ અને ચડી શક્યા નહીં, પાછળ રહી ગયા અને ગાડી ઉપડી ગઈ. ચેલા બધા વ્યા ગયા ને ગુરુ એકલા રહી ગયા. સ્વામી એકલા રહી ગયા ઇલાહાબાદ સ્ટેશનમાં. સ્વામીને ચિંતા થઈ કે આમ માળવું થયું ને કાંઈ ભારે કરી. અરે રે, મને મહારાજે સાધુ કર્યા પછી આજ દિન સુધી હું એકલો ક્યારેય રહ્યો નથી કે જોડ વિનાનો. શ્રીજી મહારાજના દીક્ષિત છે, ક્યારેય એકલો નથી રહ્યો કે છે. અરે રે, આજ એકલો હું એમ કરીને જરા ઢીલા પડી ગયા. ત્યાં તો મહારાજ આવીને ઉભા રહ્યા, સ્વામી આમ મુજાવકા, તમે મારા સાધુ છો, તમને મૂંઝવણ શોભે નહીં સ્વામી, હાલો હું તમારી સહાયમાં છું સ્વામી. મહારાજે છે ને આમ જરિયાની વસ્ત્ર પહેરેલા, આમ દાગીના બાગીના પહેરેલા, હાથમાં હાથમાં રૂમાલ, પણ શરીર જરાક વૃદ્ધ જેવું બતાવ્યું મહારાજે. સ્વામીએ દર્શન કર્યા. મહારાજ કહે છે કે સ્વામી કોઈ વાતની ચિંતા ન કરશો, અમે તમારી સાથે છીએ, હાલો બેહો અહીંયા. એમ કરીને મહારાજ એક ટેબલમાંથી બેઠા. સ્વામીને તો એટલો બધો પ્રેમ થઈ ગયો, વાહ મારો પ્રભુ, વાહ મારો પ્રભુ. પ્રેમના ભર્યા ઉઠ્યા અને રેલવે સ્ટેશનમાં સ્વામી ગડદી મંડ્યા દંડવટ કરવા. ટિકિટ માસ્તર કે અરે ક્યાં હે, અરે ઓ બાવાજી, યે બુઢે આદમી કો તુમ દંડવટ કરતે હો. ટિકિટ માસ્તર કે યે બુઢા જૈસા આદમી હૈ કોણ. અવદાતાનંદ સ્વામી કે એ તો અમારા ગુરુ સ્વામિનારાયણ ભગવાન છે. ઠીક હૈ, ઉનકી ટિકિટ હૈ, એવો પ્રશ્ન પૂછો પર હે, ઉનકી ટિકિટ હૈ. આ ટિકિટ માસ્તર એને ટિકિટ 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 થતું હોય, બીજું હું ટિકિટ હે. સ્વામી કે હા હા એની ટિકિટ છે. મહારાજ કે સ્વામી બેહો હવે, બીજી ગાડીમાં જાઓ. પછી બીજી ગાડી આવ્યો. મહારાજને સ્વામી બે ગાડી માર્યા સીડ્યા. મહારાજ વાતું કરતા જાય. આમ ભગવાન સ્વામિનારાયણે અવદાતાનંદ સ્વામીને કાશીએ પોતાના સાધુ ઉતર્યા હતા એની ભેળા કર્યા અને પછી અદ્રશ્ય થઈ ગયા. જ્યારે શિષ્ય સાધુ હરિકૃષ્ણદાસજી, પુરાણી ધર્મવલ્લભદાસજી વગેરે સંતોની ભેગા થઈ ગયા, સ્વામીને આનંદ થયો અને પછી સ્વામીએ બધા સાધુને મહારાજ આવીને મને અહીં મૂકી ગયા એ પરચાની વાત કરી, ત્યારે આખા મંડળમાં આનંદનો સાગર ગોગવી ઉઠ્યો. મહારાજમાં હેતના ઇહોરા આવી ગયા. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરો, હે પ્રભુ અમે ક્યારેક જીવનમાં ગાડી ચૂકી જઈને આવી રીતે હાથ જાણજો. ખરેખર ભગવાન વિને આપણું કોણ. અમને પુગાડી દીજો અક્ષરધામમાં. અક્ષરધામની ટ્રેનની ટિકિટ તો અમે લીધી છે, પણ નહીં કંઈક આળસ ગાફલાઈમાં ચૂકી જાય તો પ્રભુ આરે રહેજો. આવી રીતે સાચા સંત સાથ રે, સદા રહે છે પ્યારો મારો નાથ રે. આવી રીતે સાચા સંત સાથ રે, રહે છે પ્યારો મારો નાથ રે. ધર્મ ભંગ થવા નથી દેતા રે, ધર્મ ભંગ થવા નથી દેતા રે. સદા સહાય કરતા રહેતા રે, સદા સહાય કરતા રહેતા રે. આવી રીતે સાચા સંત
साथ रे सदा रहे छे प्यारो मारो नाथ रे साचा बड़े भाव से गाइए सदा रहे छे प्यारो मारो नाथ रे કેટલા પ્રકારે રક્ષા કરીશ નહીં, કેટલી પ્રકારના પરચા આવ્યા, લિસ્ટ કરી તો બહુ લાંબુ થાય, પાણીથી, વાઘથી, ખરાબ માણસથી, ગાડી ચૂકી ગઈ એમાંથી, ભણવાના મોહમાંથી, સત્તાના મોહમાંથી, કેટલી કેટલી રક્ષા કરે, રસ્તો ભૂલી ગયા ત્યાંથી, મૂંઝવણ આવે ને પાછા વળવાનું વિચારે ત્યાંથી રક્ષા કરે, રોગ છીયો એમાંથી, રૂપિયાની વાંસળી ચોરી જાય ત્યાંથી, ભગવાન કેટલું બધું ભક્તોનું ધ્યાન રાખે. એજી બહુ નામી બહુ બળિયો બળ પૂરે રહીને સાથ જીત કરાવે નિજ ભગતની એ મારો વાલો વિશ્વનાથ. એક સરસ પરચો આવે છે, ભગતની જીત કરાવી મારા પ્રભુએ, ભૂલા પડેલ નિજ ભગતને પ્રેરણા આપે પુરુષોત્તમ, ગમે તે દ્વારે બોલીને સાચી પાડે છે હરિગમ. મનુષ્ય દ્વારે મૂર્તિ દ્વારે કદી બોલે છે ભગવાન, સમજી જાણે એ મર્મને કોઈ હોય જો જ્ઞાનવાન. ક્યારેક કોક માણસમાં રહીને મહારાજ બોલે, સંતમાં રહીને ભગવાન બોલે, અને આયા અંતરમાં બોલે કે એ હું બોલ્યો છું, ફ્રીક્વન્સી મળે, ખબર પડી જાય કે એના મોઢે મહારાજે મને કહી દીધું કહેવાનું, મારા પ્રશ્નનો ઉકેલ કર્યો, મૂંઝવણનો રસ્તો બતાવ્યો, સંકેત આવી ગયો, મુજે અબ ક્યા કરના હૈ. મનુષ્ય દ્વારે મહારાજ સંકેત આપી દે છે, ક્યારેક મૂર્તિ દ્વારે પ્રભુ બોલે છે, એને કોક જ સમજે છે. મૂર્તિ દ્વારે બોલે એ તો હવ સમજે, પણ મનુષ્ય દ્વારે જ્યારે ભગવાન આપણને કંઈક કહે છે ત્યારે સમજવું કઠણ હોય છે. નોખવું ન પડે, એ બોલ્યા કે અમારે મહારાજ બોલ્યા, સંત બોલ્યા કે શ્રીજી બોલ્યા, આ નોખવું ન પડે. અને જો ઓળખાઈ જાય કે સંત બોલ્યા છે, જો ઓળખાઈ જાય શ્રીજી બોલ્યા છે, કામ થઈ જાય. અરે નાના છોકરા મરીને બોલે, ગમે એમાંથી બોલી જાય અને ખબર પડી જાય કે આ એ નથી બોલ્યા, આ મહારાજ જ બોલ્યા, એનું કામ જ નહીં, આ વાત એનાથી થાય જ નહીં, ખ્યાલ આવી જાય. એ જી મનુષ્ય દ્વારે મૂર્તિ દ્વારે કદી બોલે છે ભગવાન, સમજી જાણે એ મર્મને કોઈ હોય જો જ્ઞાનવાન. સકળ આ સંસારમાં અણુ અણુ નિમાય પ્રકાશી રહ્યા છે પુરુષોત્તમ, અનુભવીને તે દેખાય, અનુભવીને દેખાય. છપૈયા મંદિરમાં અષાઢ મહિનો ચાલતો હતો, એ વખતે 4 વાગ્યાનો સમય બપોર પછીનો, અને પૂજારીએ ઠાકોરજીને જળપાન કરી મેવો ધરાવી અને જગાડ્યા, પછી નિર્દોષાનંદ સ્વામી હાથમાં માળા લઈ અને છપૈયા મંદિરની પ્રદક્ષિણા ફરે છે. ચાતુર્માસને અષાઢ મહિનો હાલે છે, સંતોને માળા પ્રદક્ષિણાના નિયમ છે, ઠાકોરજી જાગ્યા પછી સંતો પ્રદક્ષિણા માળા કરે છે. ભગવાનના દર્શન કરે છે. એ વખતે ધર્મકુળના હરિસહાય મહારાજના પુત્ર ગોકળ પ્રસાદ ત્યાં મંદિરે દર્શને આવ્યા, ભગવાનને પગે લાગ્યા, દંડવટ કર્યા. પછી સ્વામી પ્રદક્ષિણા ફરતા હતા તે સ્વામીને પગે લાગ્યા, દંડવટ કર્યા, અને પછી એટલું બોલ્યા, એ સ્વામી આજે જય સ્વામિનારાયણ કહેશે. સ્વામી કે કેમ ગોકુલ બાબુ, આજે જય સ્વામિનારાયણ છે ના?
ત્યારે ગોકુલ બાબુ બોલ્યા, સ્વામી તીનવા ગામનો એક ઈશ્વરદીન નામે ઝભરો મલ અહીં છપાઈ આવ્યો છે, મારી સાથે મલ કુસ્તી માગે છે. સ્વામી હું એની સાથે મલ કુસ્તી કરવા જાઉં છું. એ તો બહુ મોટો છે ને હું તો એની આગળ ઘણો નાનો કહેવાય. જીતીશ તો પાછો આવીશ, નહીં તો સ્વામી આ છેલ્લી બાકીના. જય સ્વામિનારાયણ. ત્યારે સ્વામી દ્વારે બોલ્યા, નાથ રે બાબુ એવું શું બોલો અનાથ રે, ઘનશ્યામ મહારાજ જે અમારા રે એ તો દાદા થાય છે તમારા રે. મજા આવી વાત છે. ઘનશ્યામ મહારાજ કોના? એ તો દાદા થાય છે તમારા રે. આપણે લઈ લીધા ને, આપણા કરી લીધા ગુજરાતીઓ એ પાકા બહુ. અરે બાબુ એસા ક્યુ બોલતે હો, યે હમાર ઘનશ્યામ તુમ્હાર દાદા હૈ, ઘબરાને કી બાત નહીં હૈ. તેને પગે લાગીને તમે જાઓ રે, વહેલા જીત કરીને પાછા આવો રે. નિર્દોષાનંદ સ્વામી એટલે મહાન સંત. સંત બોલે તે ભેળો હું બોલું રે, આપી દીધી દિશા. એમ સ્વામી દ્વારે સ્વયં હરી રે, કરી પ્રેરણા દિશ દીધી ખરી રે. બસ આ બે ટીપા જ નાખવાના હોય, દૂધનું દહીં થઈ જાય ઢાફ ઢેફા જેવું. ગભરાશો નહીં, તમારા દાદા થાય પરમાત્મા, પગે લાગીને જાઓ, જીત થાય. આશીર્વાદ દઈ દીધો. લ્યો સ્વામીના વચનમાં વિશ્વાસ લાવી ગોકુલ પ્રસાદ ફરી વાર મંદિરમાં ગયા. જુઓ ભગવાનને હાથ જોડ્યા, પ્રાર્થના કરી, દંડવટ કર્યા, વળી એક પગે ઉભા રહીને બે હાથ જોડીને પ્રેમ મગ્ન થઈને સ્તુતિ કરી કે હે પ્રભુ તમારો છું, લાજ રાખવી તમારા હાથમાં છે, હું ઘણો નાનો છું પણ તમે ક્યાં નાના છો, માટે મહારાજ મારી વારે ધાજો. આમ જ્યાં પ્રાર્થના કરીને ત્યાં તો મૂર્તિ બોલી, રામ પ્રતાપભાઈની મૂર્તિ બોલી, દાદા જોખનની મૂર્તિ દ્વારે રે બોલ્યા સ્વયં શ્રી હરિજી ત્યારે રે. દાદા જોખની મૂર્તિ દ્વારે રે, હરે હરે બોલ્યા સ્વયં શ્રી હરિજી ત્યારે રે. હિંમત રાખજો તમે હરી ધારી રે, અમે રહેશું સહાય તમારી રે. હિંમત રાખજો, ભગવાનની મૂર્તિને ધારીને એમનું બળ રાખજો, અમે તમારી સાથે રહેશું. ઓ અમે રહેશું સહાય તમારી રે, અમે રહેશું સહાય તમારી રે. ગોકુલ પ્રસાદના કાન ચમક્યા, મૂર્તિ બોલી, આહાહા, આશ્ચર્યનો પાર ન રહ્યો. ફરીને હવે ગદગદ ભાવે પ્રેમ ભરી સ્તુતિ કરી, વાહ પ્રભુ કેવા દયાળુ કેવા મહાન, મને સાંભળ્યો તમે જવાબ આપ્યો, કામ કર્યું જીતી ગયો, હવે તો હિંમત ભર આવ્યા. હો પછી મંદિરેથી મીન સાગરને કાંઠે ઓલો રાહ જોતો હતો, ગામ આખું જોવા ભેગો થયેલું, જબર અખાડો મંડાઈ ગયેલો. ત્યાં મહુડાના ઝાડ હેઠે આવેલો ઈશ્વર દીન બાહુઓ ઠપકારે છો. ગોકુલ પ્રસાદ થી આવ્યા, આગલા પડકારા કરતા હો, બે જણા એ લંગોટા વાળ્યા, તેલ બેલ શરીરે સોપડી દીધું, રેતી પાથરેલી હતી, અન હોંકારીને જે હામા થયા, ધડીંગલીને ખંભા પટકાડ્યા, છપૈયા ધંધણવા માંડ્યું બાપા. પણ ગોકુલ પ્રસાદે ભગવાન સ્વામિનારાયણને ધાર્યા છે. છપૈયા તથા આજુબાજુના બબે ગાંવ સુધીના લોકો જોવા ઉમટી પડ્યા છે. લોકો જોઈને એમ કહે છે કે આ કેવી રીતનો ન્યાય, આ ગોકુલ પ્રસાદ નાના અને આ મોટો પાડા જેવો, અરે આમાં થાહે શું કહે છે. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણનું મૂકેલું બળો, ગોકુલ પ્રસાદ નાના પણ જાણે સિંહનું બચ્ચું હોય એમ હાંકોટો કરીને સામે થયા અને ઈશ્વર દીન મલને ઉપાડ્યો અને ઓલાળી નાખ્યો વફાંગ લઈને. પણ મલે ગાજો જાય એવો નહીં, લોઢાનો હોય એવો, ઢીંગ ઠેકડો નાખીને ઊભો થઈ ગયો અને ગોકુલ પ્રસાદની સામે થયો. ગોકુલ પ્રસાદ કે વરાય વારો વરાય ફરી વાર ઉપાડ્યો, ગોળ ફેરવીને પછાડ્યો વફાંગ લઈને.
દડદડ્યું છે ને ગલોટિયા ખાઈ ગયો, પાછો ઊભો થઈ ગયો તરત. ભલે હામો આવ્યો થપાટા બોલાવતો, ભગવાન સ્વામિનારાયણને ધારીને ગોકુલ પ્રસાદ હામે થયા ને વળી ટાંટિયા પકડીને ગોળ ચકરી ખાઈને ઢફાંગ લઈને નાખ્યો. મોઢામાં ધૂળ ભરાઈ ગઈ એટલી બધી, પછી ઊભો ન થયો. આવી રીતે પછાડ્યો ગોકુલ પ્રસાદે, છતો પાઠ પીડ્યો પછી આમ કરી ને વાક્યો, પછી હાથ જોડ્યા, તમને નહીં જીતાઈ ગયા, હું મારે ઘેરે જ આવું કે હું મારે ઘેરે જ આવું, ઝટ ઉપડ ઉપડ ઝટ ઉપડ. ભૂંડે હાલ ઘેરે ગયો ગોકુલ પ્રસાદનો ભગવાન સ્વામિનારાયણે જય કર્યો. સ્વામી નિર્દોષાનંદ સ્વામીના આશીર્વાદથી બેડો પાર થયો. ઘરે આવ્યા એના પિતાને, એના મોટા ભાઈ બાલમુકુંદ પ્રસાદને, તથા ભગવત પ્રસાદને, મથુરા પ્રસાદને, નારાયણ દત્તને અને બળદેવ પ્રસાદને, તથા તિવારી હરિચરણને, તથા ગોકુલ ભગવત જદુનાથ આદિ બધાએ જે હતા, બીજા બજારના વણિક હતા, એ બધાએ સાથે પોતે ઘરે ગયા. બધા હારે હતા, વચમાંથી પતાસા લેતા ગયા બે ત્રણ ત્રાસ. એ મંદિરે જઈને ચારેય ડેરામ ધરાવ્યા. પૂજારીને કીધું કે લો ધરાવી દો, પછી પૂજારીને ધરાવી દીધો અને પછી આખા મંદિરમાં પતાસા વેચ્યા, સૌને પ્રસાદી આપીને બધા ભેગા થઈને આ કઈ રીતે જીતાણા એની વાતું કર્યું અને એટલો બધો આનંદ થયો છે તે વખતે છપૈયામાં સંતોને, ધર્મકુળને, બધાને. આમ મહારાજ સદાય આપણી સાથે, ધર્મકુળની સાથે, ભક્તો સંતોની સાથે છે. લ્યો રાખે સંત વચને વિશ્વાસ, તેના મટી જાય છે સર્વે ત્રાસ. રાખે હરિનું બળ ઉર માયા, તેની જીત સર્વત્ર જાણો થાય. સર્વે બળમાં મોટું બળ હરી, આ વાત માનજો સાવ ખરી. લેશ હરિનું બળ જો રખાય, તો મોટા ભયથી રક્ષા થાય. વચનામૃતમાં ગીતાના વાક્યને ટાંકીને પરમાત્માએ આ વાતની બહુ કિંમત વધારી દીધી. લેશ બળ હોય ને તોય મોટા ભયથી રક્ષા થાય છે, બોલો. અને ભગવાન કરે છે. એ જી નાના મોટા સૌ ભક્તનું મારો વાલો કરે છે કામ. હે નાના મોટા ભગતનું સૌનું મારો વાલો કરે છે કામ. વારે વારે સહાય કરે સમર્થ શ્રી ઘનશ્યામ. આ નાના ભક્તો, આ મોટા ભક્તો, હવનું ભગવાન કામ કરે. ભક્ત જાણી પોતાના શ્રીજી કરે છે સહાય. સહાય કરવાનું કારણ જાણ્યો તમે? ભક્ત જાણી પોતાના શ્રીજી કરે છે સહાય, તેથી સર્વે ભક્તોને આનંદ હૈયે ના સમાય. આનંદ હૈયે ના સમાય. સત્સંગ વધે દિન દિન પ્રતિ, સર્વે જગતની માય. સંત ભક્તો બાયો ભાઈઓ, એ હેતે હરિ ગુણ ગાય. મજા આવી ગઈ, ઉસવો લાંબા થઈ જાય. જો ને ત્રણ ત્રણ દી ઘરે પૂછું તું ને તો ઠીક, નહીતર કાલ પછી પૂર્ણાહુતિ થઈ જાય. શક્તિ મહાન હોય. એમ એટલે અમે ગામમાં ગયેલા ને, એક નટુ આવ્યો. નટુ અમે તો ઠેલા મૂકીને 8-9 વાગે પોગેલા, હરિભગત દર્શન કરી વ્યાગ્યા વાડીએ. એમાં નટુ વાહે રહી ગયેલો વાડીએ જવા થયો. તે મને કે કેમ સંતો ક્યારે આવ્યા? મેં કીધું હમણે સીધું પાણી કોઈ લાવ્યું? મેં કોઈ લાવ્યું નથી. હું લેતો આવું, એ હકીકત કહું છું. એ કે લેતો આવું. મેં લઈ આવ્યો બાપા થાળ કરી લેવા ગયો 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 જ હજી નહીં થયો.
અમે તો 10 વાગ્યા સુધી વાટ જોઈ, કોઈ આવ્યું નહીં. એમ એક આવ્યા મણિકાકા. મેં મણિકાકા તો કે હું કે સ્વામી બધા બેઠા છો? હા આમ કેમ? મેં કીધું ભાઈ નટુભાઈ ગયા છે સીધું લેવા, મને તો ચાઇના ગયા છે. મેં કીધું 8-9 વાગ્યાના ગયા છે. મને કે હજી નહીં આવ્યો? મેં કે નહીં આવ્યો. મેં ખબર કાઢવા જાય તો ખબર કાઢવી પડશે કે. મેં જાઓ તે ગયા, તે ખબર કાઢીને આવ્યા. મન કે ઘેર ગયેલો પણ એને બૈરીએ ઉધરો લીધેલો. મન કે તે સીધો ખેતર નાહી ગયો મુવો. તેમ કીધું મુવો સીધો ખેતર નાહી ગયો, પણ હવે અમારે અમારે ખેતર બેતર નથી, ક્યાં જવું? ત્યાં મોજામાં મન કે લોટ લઈ આવું. મેં લઈ આવો પછી સીધું લાવ્યો. હા આવું છે એમ જે લગભગ એમ હોય. શું કામ દાંત કાઢો છો? સત્સંગ વધે દિન દિન પ્રતિન સર્વે જગતની માય, સંત ભક્તો બાઈઓ ભાઈઓ હે તે હરી ગુણ ગાય. જુઓ ને સૌ હે તે હરી ગુણ ગાય ગાય ગાય. વાલા ભક્તો, છપૈયામાં અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા અને અમૂલક કોઠારી હતા, એની ઉપર જ અયોધ્યા પ્રસાદજી મહારાજ એવા રાજી થઈ ગયા, એવા રાજી થઈ ગયા. મહારાજ શ્રી કહે કોઠારી ધન ધન મતી તમારી. અહો, તમે અમારી અનુવૃત્તિમાં રહીને શું સેવા કરો છો કોઠારી, શું સેવા કરો છો? કારણ કે કોઠારીને કંઈક મોકલવાના હતા. કોઠારી તમે તો અતિ હોશિયાર છો એમ ખૂબ વખાણ કર્યા. પછી છાતીમ ચણારવી દે ભલ્યો આચાર્ય મહારાજે, અને મસ્તકે બે હાથ અને ઊભા થઈને ભેટ્યા. પ્રસાદીનો થાળ આપ્યો. કોઠારી કે ન્યાલ થઈ ગયો મહારાજ, શું કામ છે? ઈ કહો. મહારાજ કે દીધા ઘાટેથી હરિહર ક્ષેત્રમાં જાઓ ને મેળામાંથી એક મોટો હાથી લેવો. એક જ તો કે બે લાવો. છે ને નાણું તો કા બે હાથી લાવવા છે આપણે, માટે તમે હાથી લેવા જાઓ. એમ કરીને અમૂલક કોઠારીને કર્યા તૈયાર. અને ડાંગરવાના મહાન ભક્ત જે અમરાજી ખરા ને, એના પુત્ર કાનજી મેરજી આદિ 4-5 ગરાસિયાને હથિયાર બંધાવીને અમૂલક કોઠારીની સાથે મોકલ્યા. હા એક ગાડું આપ્યું, બધા એમાં બેસ્યા અને ઉપડ્યા દીઘા ઘાટે. હો કેટલાક દિવસે દીઘા ઘાટે પહોંચ્યા. ત્યાં 72 નદીનો સંગમ થાય છે. ત્યાં જઈને સ્નાન કર્યું અને ત્યાં સિંહલ દ્વીપમાંથી હજારો હાથી વેચાવા માટે આવે છે. પછી જ્યાં હાથીઓ વેચાતા હતા ને ત્યાં ગયા અને ત્યાં જઈને હાથીઓ જોયા, વાતાઘાટો કરી, પણ કિંમતમાં બંધ બેસતું ન આવ્યું એટલે હાથી ન લીધો. ત્યાંથી આગળ પૂર્વમાં ગયા. નેપાળ રાજ્યમાં ગંડકી નદી ઓળંગી બેટિયાના રાજ્યમાં ગયા ઠેઠ, અને ત્યાંથી બે મોટા જબર ભખંદર હાથી ખરીદ્યા. હાથી લઈ અને ત્યાંથી આમ વળ્યા પાછા છપૈયા બાજુ. વચ્ચે એક મોટું શહેર આવ્યું ત્યારે રાત પડી. ત્યારે એના મનમાં એમ થયું કે ભાઈ રોકાઈ જાય. નદીને કાંઠે ધર્મશાળામાં પોતે ઉતારો કર્યો અને ત્યાં એક મોટું ઝાડ હતું, ત્યાં બે હાથીને બાંધ્યા અને પોતે ધર્મશાળામાં બાટ્યો ને રીંગણાનું ભરચું કરીને જીમ્યા. થાક બહુ લાગ્યો હતો. તે રાત્રે હુતા એ ભેગા ગાઢ નિદ્રામાં સરી પડ્યા. હવે ત્યાં ઓલા ચોકીદાર હતા ને, એમણે જોયું તો હાથીની સેવામાં કોઈ માવત કે કોઈ માણસ નહીં, એટલે એને રીંહ બહુ સડી. એટલે બે હાથીને ચોકીવાળાએ રીંહના મારે છોડી મૂક્યા કે આવા હાથી લઈને એ બાંધો છો ને પાછા કોઈ હાજર રહેતા નથી, આ તોડાવીને કંઈક કરે તો આવા નવા. બે હાથીને ચોકીવાળાએ છોડી મૂક્યા અને હાથી જેવા છૂટ્યા ને એવા મોટી મોટી ફાળું ભરતા જાય ભાગ્યા. વહેલું આવે એનો દેશ. તે હવાર થયોતા તો હાથી કેટલાય ગાવ દૂર ભાગી ગયા. મહારાજને ચિંતા થવા માંડી. ભગવાન સ્વામિનારાયણ ત્યારે પોતાના ભક્તની સહાય રે આવ્યા બાળ રૂપે હરિ ત્યાં રે. ભારે વસ્ત્રને ઘરેણા ધરીને રે, ધ્યાન ધરો બાળ સ્વરૂપ ઘનશ્યામનું. ભારે વસ્ત્રને ઘરેણા ધરીને રે આવ્યા વાલો જી રૂમઝુમ કરીને રે. ઓલા તો બધા ગાઢ નિદ્રામાં હુતા છે અમુલક કોઠારીઓ. સોટી નેતરની ધારણ કરેલી રે, ભગવાનના હાથમાં નેતરની હોટી છે એવી મનહર મૂર્તિ ધરેલી રે. વાલો રૂપ રૂપનું છે ધામ રે, મારો પીવડો પ્યારો ઘન શ્યામ રે, મારો પીવડો પ્યારો ઘન શ્યામ રે.
ભગવાન શ્રી હરિ આવા દિવ્ય સ્વરૂપે અમૂલક કોઠારીના સ્વપ્નમાં આવ્યા હો ભાઈ, રૂમઝુમ કરતા. અને મહારાજ સપનામાં અમૂલક કોઠારીને કહે છે, કોઠારી કંઈ ખબર છે તમને? તો કે ના. તો તમારા હાથી આઈના ચોકીવાળા એ છોડી મૂક્યા. હાથી છોડી મૂક્યા? હા, શું કરવા? તો તમે હાથીની ચોકી નહોતી રાખીને બધા હોઈ ગયા હતા એટલે એને ચડી રહી. અરે પ્રભુ, હાથી ગયા ક્યાં? મહારાજ કે અહીંથી કેટલાય ગાવ દૂર ભાગી ગયા છે. કોઠારી કે, મહારાજ હવે? મહારાજ કે, ચિંતા ન કરતા, જો તમે આઈને રહેજો હવે ધર્મશાળામાં. પરમ દિવસે રાતે 2 વાગ્યે અમે 2 હાથીને લઈ આવીને અહીં પાછા બાંધ્યો હું. એવું તો કા? તમે ધીરજ રાખજો અકળાશોમાં, અને સાંભળો, આવી ગાંફલાય હવે કોઈ દી રાખશોમાં. એમ કહીને મહારાજ તો સપનામાંથી ગયા. અમૂલક કોઠારી જાગ્યા, અંતરમાં આનંદ આનંદ થઈ ગયો. એ જોડા જોડે હાથી બાંધ્યા હતા ને ત્યાં જોવાઈ ગયા, ને હાથી ભાડ્યા ને એટલે દિલગીર થઈ ગયા. બોલે, આ મેરજીને જગાડ્યો, જાગે તથા માવતને જગાડ્યો, ભલા માણા તમે ખરા છો. હાથી ક્યાં ગયા આપણા? ખબર નથી. હું ખબર નથી ગોતો તો શું તમે હારે આવ્યા હતા? હથિયાર બાંધીને કાનજીને મેરજીને લીધા. પછી કહેવાય, બેહો કેમ? તો કે, મહારાજે સપનામાં આવીને મને કીધું કે આ ચોકીવાળાએ રીહના માર્યા, તમારા હાથી છોડી મૂક્યા છે, કેટલાય ગૌ દૂર ભાગી ગયા છે, કે હવે શું કરીશું? હવે શું કરીશું? મહારાજે કીધું, હું પરમ દિવસે 2 વાગ્યા હતા ત્યાં બાંધી જઈશ. તમે ક્યાંય જાતા નહીં, સાનામાં લેર કરો બાટીને ભરતું ખાઈને. બહુ સારું, લ્યો કે ભગવાન હો તો આવા હો, અને આવા જ પ્રભુ હારા. હે, હાચી લઈ આવે હાચી. અને ખરેખર એમ કર્યું મહારાજે, એની શુદ્ધ ભાવના હતી ને, તે બરોબર ત્રીજે દિવસે 2 વાગ્યે ત્યાં હાથી બાંધી ગયા. ઓલા લોકોએ આવીને જોયું હાથી હતા, અને એટલો બધો આનંદ થયો કે ન પૂછો વાત. પછી હાથીને સાથે લઈ છપૈયા પાછા આવ્યા. એવી ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત લીલા કરી છે. નથી ગણતા કામનાનું મોટું, ભક્ત સહાયે આવે દેતા ડોટું. આવા દયાળુ સહજાનંદ ભજે થાશે આનંદ આનંદ. કામ મોટું છે કે નાનું છે એની મારા પ્રભુને કાંઈ પડી નથી. ભગતની સહાયે દોડતા દોડતા આવે. આવા સ્વામિનારાયણ ભગવાનને ભજ્યા કરો, એ રાત દિવસ ભજ્યા કરો, ભૂલશો માં. અને હવે સ્વામિનારાયણ મંત્ર કેટલો બળ્યો છે એના ઉપર જુઓ, ચરિત્ર આવે છે અદ્ભુત. સ્વામિનારાયણ મહામંત્ર બળિયાથી બળિયો આજ. સ્વામિનારાયણ મહામંત્ર બળિયાથી બળિયો આજ. ભાવે જપે કોઈ જીવ તેના ધામ કરે મહારાજ. ભાવે જપે કોઈ જીવ તેના કામ કરે મહારાજ. ભાવે જપે જીવ જો તો તેના કામ કરે મહારાજ. ગાયે જીવ જો તેના કામ કરે મહારાજ. સ્વામિનારાયણ બોલતા તન મને બળ અપમાય. સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, તનમાં બળ આવશે ને મનમાં બળ આવશે. જુલમી જાનવર વ્યક્તિઓ ભૂતા પ્રેતા ભાગી જાય. જુલમી જાનવર વ્યક્તિઓ ભૂતા પ્રેતા ભાગી જાય. ભૂતા પ્રેતા ભાગી જાય. ભૂતા પ્રેતા ભાગી જાય. એ સ્વામિનારાયણ મંત્રનો સર્વે લોકે જાપ થાય. મોટા ઈશ્વરો દેવો બધા આજ સ્વામી નારાયણ ગાય. જ્યાં જ્યાં મુક્ત જનો વસાય સર્વત્ર જપ આજ થાય. બીજો જપ કોઈ કરતા નથી. આવો મહાન અદ્ભુત જપ મૂકીને બીજા મંત્ર કોણ જપે? જી સ્વામી નારાયણ મહામંત્ર મહાન સુખનું ધામ.
રાત દિન તમે જપજો સૌ કરતા ઘરનું કામ, દુખ રહેશે સૌ વેગળા ને શાંતિ રહેશે સદાય, આવ્યા વિઘ્નો નડશે નહીં અને સેજે જીત તમારી થાય. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વટ રહેશે આ વિશ્વમાં અને નમશે દુનિયા તમામ, બીજા જપ પડ્યા મૂકી એ જપો સ્વામી નારાયણ નામ. વાસના જાશે મોક્ષ થાશે મળશે હરિ સાક્ષાત, સ્વામી નારાયણ મંત્રની એ અતિ અલૌકિક વાત. બહુ મોટી વાત છે, માટે જપ્યા કરવા, મંત્ર જપ્યા કરવા, માળા ફેરવા કરવી, કાં જપ જપ્યું રાખવું. બોલી થાવ તું સ્વામિનારાયણ 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 મજા આવે. અદ્ભુત વાર્તા છે, વાર્તા રે વાર્તા. સિંધ દેશમાં કરાચી શહેરમાં એક આપણા હરિભગત રહેતા હતા, બહુ સરસ રણછોડ મિસ્ત્રી એનું નામ, પણ એકાંતિક ભક્ત રાજો કરાંચીમાં. એકવાર મોટા સાહેબ એટલે ઇંગ્લેન્ડવાળા મોટા સાહેબ, એ મોટા સાહેબની સાથે સદાર બજારથી તોરંગ બજારમાં આવ્યા, સદર બજારનું નામ છે, ત્યાંથી તોરંગ બજારમાં આવ્યા બે જણા હારે. અને આમ બજારમાં આવેલા જતા હતા ત્યાં વચમાં હાલ આપણું શિખરબદ્ધ મંદિર છે ને, જે માવજી મિસ્ત્રીએ બંધાવેલું શિખરબદ્ધ મંદિર, ત્યાં બરોબર આવ્યા. અને તે જગ્યા એ વખતે ઉજળ હતી, મંદિર નહોતું, ઉજળ પડી હતી એ જગ્યાએ આવ્યા. અને ત્યાં એક જૂનું માતાજીનું દેવળ હતું, દેવળની નજીક બે ચાર તાંત્રિક માણસો બેઠા હતા, એમણે મળે ભૂતોને વશ કરેલા, તે ભૂતોને ડાકલા આપતા હતા બોલાવીને. તે કેટલાક ભૂત બકરા રૂપે થયેલા, કેટલાક ભૂત ઘેટા રૂપે, તો ભૂંડ રૂપે, પાડા રૂપે, કૂતરા રૂપે, કેટલાક ભૂતા બિલાડા રૂપે થયેલા, હજારો ભૂતો. બોલ્યા ઇંગ્લેન્ડના સાહેબે આ જોયું એટલે એમની સાથે જે રણછોડ મિસ્ત્રી આપણા સત્સંગી હતા ને, એમને સાહેબે એમ કીધું, અરે ઓ મિસ્ત્રી એ સબ ક્યા હૈ? મિસ્ત્રી કહે, સાહેબ એ સબ ભૂત હૈ. ક્યા કહા? ભૂત, ઘોસ્ટ. ઠીક હૈ, આજ યે યહાં ક્યું હૈ? મિસ્ત્રી કે, આજ કાલી ચૌદશ હૈ, બીજું હું કહેવું એને, બ્લેક ચૌદશ. અરે એટલે કહે છે કે આ કાળી ચૌદશ આવે ને એટલે આ બધા તાંત્રિક માંત્રિક મેલી વિદ્યાવાળા ભૂતા ભૂતા બોલાવે ને એને કંઈક નૈવેદ્ય બૈવેદ્ય ધરે, પછી આખો વર્ષ કામ કરે એમ હોય. ત્યાં બેઠા છે એ બધા તાંત્રિક છે, તો કે હા, તો કે આ બધા ઘેટા બેઠા, તો કે બધા ભૂત છે. આ લોકોએ બોલાવ્યા? તો કે હા. કેવી રીતે બોલાવ્યા? બોલો સાહેબ. કે ત્યારે કે, સાહેબ એમાં આશ્ચર્ય કાંઈ નથી, આ બધા મંત્રને વશ હોય, એના મંત્ર જપે એટલે આવીને ઊભા રહે. સાહેબને આશ્ચર્ય બહુ થયું. સાહેબ કે, હે મિસ્ત્રી, આવા ભૂતા બેતા નડે નહીં એવો કોઈ મંત્ર તમે જાણો છો? મિસ્ત્રી કે, હા. એમ તો મને કહેશો? મિસ્ત્રી કે, હા સાહેબ કહું, એમાં હું વાંધો છું? તો કે, બોલો લ્યો, તો તમારા મંત્રની તાકાત જોઈએ. કહેશ, તમે એવો મંત્ર જાણો છો કે જેનો પ્રતાપ જબ્બર હોય એની અમે તાકાત જોઈ? કહેશ, હા હા, હમણે રણછોડ મિસ્ત્રી બીજો તો કોઈ મંત્ર જાણતા નહોતા, પણ ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવેલા અને તેથી મહારાજનું અતિ બળ એના અંતરમાં વર્તતું હતું એટલે તરત જ ભગવાન સ્વામિનારાયણને હંભારી તાળી પાડી ઊંચે સ્વરે સ્વામિનારાયણ 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 આ મહામંત્રનું માંડ્યા ભજન કરવા, અને થયો ધડાકો. બોલ્યા, ભૂત બધા ભાગ્યા, રાયડું નાખતા ભાગ્યા. ત્યારે એના તાંત્રિકોએ એના મંત્ર જપી જપીને ભૂતોને બહુ બોલાવીને આહવન કરીને બિહાડી રાખવા, પકડી રાખવા કોશિશ બહુ કરી, પણ એકય ભૂતું ઊભું રહે જાય ભાગ્યા. બકરા વાહે જાણે વાઘ થયો હોય ને બકરા જાય, એકય એના મનાવ્યા ભૂતા પાછે રહ્યા નહીં.
આ સ્વામિનારાયણ મંત્રનો મોટો પ્રતાપ જોઈ બોલો સાહેબ તો આભો બની ગયો, ધન્ય મિસ્ત્રી ધન્ય, સ્વામિનારાયણ બડા મંત્ર હે, તરત સાહેબ જપજો, અબ મેં જપુંગા, લાભ દેખાય તો માણસ જપે, બોલો કામ થઈ ગયું. હે જી સ્વામિનારાયણ નામને કહે સુણે કોઈ ગાય, ભણક પડે એની કાન માતે સર્વે ઉદ્ધરી જાય. અરે સ્વામિનારાયણ જપતા પામ્યા કોટી અક્ષર ધામ, સ્વભાવ ટાળી વાસના બાળી પામે પ્રગટ ઘનશ્યામ. હા સાચી વાત માનજો, ધૂન કરો એ મંત્રની એ છે સર્વોપરિ નામ, બીજા નામ ને મંત્રની એમાં શક્તિ રહે તમામ. દરેક મંત્ર નામની શક્તિ સ્વામિનારાયણમાં આવી ગયેલી છે, માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો એટલે તમામ મંત્રો જપ્યાનું ફળ મળે, ઢગલા થઈ જાય પુણ્યના ઢગલા, માટે જપજો. નામીએ સહિત નામ લેવું રાખી મૂર્તિ રુદિયા માય, મંત્રે મંત્રે યજ્ઞો તણું ફળ મળે છે સદાય, મંત્રે મંત્રે યજ્ઞો તણું ફળ મળે છે સદાય. માટે જપજો મંત્ર સદાય, માટે જપજો મંત્ર સદાય, રાખો અખંડ તેને મુખ માય, રાખો અખંડ તેને મુખ માય, જાણી મહિમા જપતા રહેવું, જાણી મહિમા જપતા રહેવું, ભૂલે પણ વિસારી ના દેવું, ભૂલે પણ વિસારી ના દેવું, માટે જપજો મંત્ર સદાય, જપો હે, રાખો અખંડ તેને મુખ માય, રાખો અખંડ તેને મુખ માય, તેને મુખ માય, તેને મુખ માય. વર્ષો પહેલાં મેં વાત નહોતી કરી, અહીંયા ગિરાલાલ હતા કેળા ઢેંકડીમાં, 24 કલાક મોઢામાં પાન રાખે, બોલો એમાંથી મને એમ થયું તો કે આ 24 કલાક મોઢામાં પાન રાખીને મારો રસ ઊંચા કરે તો આપણે 24 કલાક ભગવાનનું નામ ન રખાય, આળા હું કામ રખાય, માટે જપ્યા કરવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અદ્ભુત છે, અદ્ભુત કથા, જુઓ કેવું કામ કર્યું, કેવો ચમત્કાર કર્યો, કોઈની કઈ વસ્તુ ખોવાઈ જાય ભગવાન ગોતી આપે એવું ચરિત્ર છે, અદ્ભુત. નારાયણ દત્ત નું નારાયણે કર્યું છે રૂડું કામ, વાલે વેઢ ગોતી આપ્યો પ્રાણ પ્યારે શ્રી ઘનશ્યામ. છલાભાઈ ના ગાડા ના ખીલો નો ગોદી દીધો. નારાયણ દત્ત નું નારાયણે કર્યું છે રૂડું કામ, વાલે વેઢ ગોતી આપ્યો પ્રાણ પ્યારે ઘનશ્યામ. ઠાકોર રામભાઈ ના પુત્ર હતા નારાયણ દત્ત, જમણા હાથની આંગળીએ વેઢ રાખતા પ્રસાદી નો અદભુત, તે એક વાર કામકાજમાં કાઢીને કેડે ધોતિયામ વળોમાં સડાવી દીધો, સમજાણું. અને ઘનશ્યામપુરા નામે વનમાં હતા, એમાં એનો બંગલો કરાવતા, ત્યાં પછી હાંજ પડી એટલે ઘરે જવા વિચાર કર્યો, અને વચમાં વિશ્વાસની નદી આવી તો મનમાં એમ થયું કે આ નદીએ ભગવાને સ્નાન કરેલું છે, માટે સ્નાન કરી લેવું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તે નદીને કાંઠે કપડાં બદલ્યા, સમજ્યા, તે ધોત્યું બદલતા પેલો વળોમાં વેઢ ચડાવેલો અને ત્યાં પડી ગયો, પોતાને એની ખબર ન રહી, એ તો પછી સ્નાન કરીને ઘેરે આવ્યા, અને ઘેરે આવ્યા તો એ ખબર પડી કે અરર મારો વેઢ ક્યાં ગયો, પછી ચિંતા બહુ થઈ, હે મહારાજ હે દયાળુ, મારો વેઢ 125 રૂપિયાનો હતો અને કાકા અયોધ્યા પ્રસાદજી મહારાજે મને રાજી થઈને આ પ્રસાદીનો વેઢ આપ્યો હતો, હે પ્રભુ તમારી પ્રસાદીનો, અરે રે ક્યાં પડી ગયો, અરે રે ક્યાં પડી ગયો. એમ એનું ચિંતન કરતાં કરતાં ગોત્યો બહુ, પણ ક્યાંય પતો ન લાગ્યો. પછી મંદિરમાં આવ્યા, ઠાકોરજીની આગળ ઊભા રહ્યા, દર્શન કરીને પગે લાગ્યા તૈણે ડેરામાં, અને સંકલ્પ કર્યો કે હે ઘનશ્યામ, વેઢ હતો તમારી પ્રસાદી, મંદિરમાં મહારાજને કહે છે મારી પ્રસાદી, તેથી થાતી તમારી નિત્યાદી, તમારી સ્મૃતિ થાતી કાયમ વેઢને લઈને,
આવો પ્રસાદી નો વેઢ મારો, હતો પ્રસાદી તેથી હતો પ્યારો, પ્રસાદી નો હતો ને એટલે બહુ વાલો હતો, વેઢ હતો તમારી પ્રસાદી, હા તેથી થતી તમારી નિત યાદી. હે મહારાજ, મારો વેઢ મળી જશે ને તો તમને થાળ કરાવીશ અને સંતોને બધાને ઘરે લઈ જઈને બિરંજપુરીની રસોઈ કરાવીશ. મારે મારો વેઢ લાવી દો પ્રભુ. પ્રસાદીનો હતો ને એટલે પ્રભુ બહુ ઈચ્છા થાય છે, જડી જાય તો સારું એમ. હે પ્રભુ, મારો સંકલ્પ સત્ય કરજો એમ પ્રાર્થના કરીને ઘેરે આવ્યા. ત્યાં તો બાળ સ્વરૂપે ઘનશ્યામ આવ્યા, ભારે ભારે વસ્ત્ર અલંકાર પહેરીને, હાથમાં કનકની હોટીને, મસ્તકે ઝરિયાની ટોપીને, કુવાના કાંઠે ઉગમણે મુખે આવીને બેઠા. ત્યાં તો આમની નજર ગઈ, ઓહો હો હો, નારાયણ દત્ત કે પ્રભુ તમે આવી ગયા છો. આનંદ પામીને પાસે જઈને જલ્દી પગમાં પડ્યા. મહારાજ કહે, નારાયણ દત્ત, તમે પરમ દેહ ગૌઘાટે નાવા ગયા હતા ને, ત્યાં તમારો વેઢ પડી ગયો છે નદીને કાંઠે, વિશ્વામિત્રીને કાંઠે, ત્યાં જઈને લઈ આવો. અરે મહારાજ, હું ત્યાં ગયો, બહુ શોધ્યો, પણ ત્યાં કાંઈ વેઢ નથી. મહારાજ કહે, તમે ધોતી બદલી, ત્યાંથી જમણી કોરે મોટો મહુડાનો વૃક્ષ છે, એના મૂળમાં તમારો વેઢ પડ્યો છે, કોઈ લઈ ગયું નથી, જાવ લઈ આવો. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. નારાયણ દત્ત આશ્ચર્ય પામી ગયા, વાહ પ્રભુ વાહ, તરત જ ઉપડ્યા હો ગાય ઘાટે, વિશ્વામિત્રી નદીને કાંઠે મહુડાના વૃક્ષની પાસે જોયું તો વેઢ પડેલો હતો, જડ્યો, લઈને ઘેરે આવ્યા. બીજે દી મંદિરમાં 10 મૂર્તિઓના 10 સીધા મોકલ્યા અને ઘેરે સંતોને બોલાવીને ભાઈ ભાઈ બિરંજની રસોઈ કરાવીને બધાને જમાડ્યા, ચંદન પુષ્પ વસ્ત્ર ઓઢાડી સાધુની પૂજા કરી અને પ્રણામ કર્યા. હો આવા કરે છે વાલો નિત્ય કામ, બોલો કરે છે વાલો નિત્ય કામ, અહો કેવા દયાળુ ઘનશ્યામ, અહો કેવા દયાળુ ઘનશ્યામ, માટે આશરો હરી કેરો કારી, માટે આશરો હરી કેરો કારી, ભાવે ભજી લેવા સહુએ હરી, ભાવે ભજી લેવા સહુએ હો, હરી વિના નથી જ ઉધાર, માટે શ્રીજી માં કરો અતિ પ્યાર, માટે શ્રીજી માં કરો અતિ પ્યાર, હરી વિના નથી જ ઉધાર, હરી વિના નથી જ ઉધાર, માટે કરો શ્રીજી માં અતિ પ્યાર, માટે કરો શ્રીજી માં અતિ પ્યાર, ચિંતવન કરો ને દિન રાત, ચિંતવન કરો ને દિન રાત, શ્રીજી આનંદ દેશે સાક્ષાત, હરી ચિંતવો દેશે સાક્ષાત, શ્રીજી આનંદ દેશે સાક્ષાત, હો શ્રીજી આનંદ દેશે સાક્ષાત, દેશે સાક્ષાત, દેશે સાક્ષાત. વાલા ભક્તો, બસ સાર એટલો છે, ભગવાનને ચિંતવો, ભગવાનનું ધ્યાન કરો, ભજન કરો, બસ. નો મનાય તો પણ માનો કે આ વાત બહુ સાચી છે ને, એમ કરવાથી સુખી થવાય છે. સીધી રીતે તો આમ એમ લાગે કે હું જપ બપ કરવાથી કંઈ કામ થઈ જાય, ધનવાન થઈ જવાય, વિઘ્ન વયા જાય, દોડીને મહેનત કરવી જોઈએ, એવું કાંઈ નથી. કરતા હરતા એક ભગવાન છે, જીવથી કાંઈ થાય નહીં. અદ્ભુત ચરિત્ર આવે છે ભાઈ, એક સત્સંગના કામે જો વટ દેખાડવાને મોટા થવા કરીએ ને તો વિઘ્ન આવે, ભગવાનને ગમે નહીં ને એટલે સહાય કરે નહીં. માટે નિર્માનીપણે દાસ થઈને સૌના ભલા માટે જો કાર્ય થાય તો ભગવાન સદા સહાય રહે છે. અદ્ભુત ચરિત્ર એક. જગતમાં વટ દેખાડવા ભક્તોએ ન કરવું કામ, કાર્ય કરો સત્સંગનું રાજી કરવા ઘનશ્યામ, જગતમાં વટ દેખાડવા ભક્તોએ ન કરવા કામ, કાર્ય કરો સત્સંગનું રાજી કરવા ઘનશ્યામ, કરે નિજવટ રાખવા
સત્સંગનું કોઈ કામ, પોતાનો વટ રાખવા સત્સંગનું કામ કરે, ભક્તિ ભક્તિ સેવા દાન ધર્મ ધોળિયા પાટી કરે, નિજ વટ રાખવા સત્સંગનું કોઈ કામ, કીર્તિ વખાણની આશાએ નારાજ કરે ઘનશ્યામ. લ્યો, ભગવાનને નારાજ કરે માન મોટા વખાણની આશાએ. કેવળ સંતો ભક્તોને રાજી કરો ને સદાય, એને રાજી નિત્ય કરતા મારો હરિવાર રાજે થાય. અમદાવાદમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે ધામમાં ગયા અને એનું કારજ જ્યારે કરવાનું હતું, ત્યારે કેટલાક સંતો ભક્તોને મનમાં એમ થયું કે આચાર્ય મહારાજના કારજમાં એવર્ટ પાડી દઈ ગયા, એવા નવીન નવીન પ્રકારના પકવાન બનાવીએ અને શહેરના શાહુકારો તથા બંને દેશના માણસો સુખેથી જમે અને ફરી આવો જોગ ન મળે, ભારે દિગ્વિજય કરી કે છો. દેશ દેશાંતરમાં આપણા વખાણની વાતો થાય, લોકો કાન પકડી જાય કે અમદાવાદ વાળાએ કર્યું ને કાંઈ, આવા વિચારે છીડ્યા. ભગવાન રાજી થાય, પ્રભુને ગમશે, એ મારા દિયાનું હાવ જતું રહ્યું. નિરા આવા વિચારો આવ્યા અને પછી તો બધા ભેગા થઈ આવા સંકલ્પ સાથે આવ્યા કેશવ પ્રસાદજી પાસે. આચાર્યને વાત કરી, એને વાત બહુ ગમી, વટ પડે એવી ધ્યા પાડી, થવા દો કેશ. અને પછી તો કંદોય બોલાવ્યા અને પકવાન કરવાનો કર્યો ઠરાવ કંદો સાથે. અને પછી કંદોયા બધા ગયા, લિસ્ટ બની ગયું મેનુ. અને ભગવાન સ્વામિનારાયણને ચિંતા થઈ, છે મારા અને માળા મને ભૂલ્યા, જગતને રાજી કરવા અને વટ દેખાડવા પકવાનો કરીને એને આ બધું કરવું છે. શ્રીજી મહારાજને ન ગયું. મહારાજ રાત્રે આવ્યા કોઠારી, ઘેલા ભગત એકલા કોઠારમાં બેઠા હતા. પ્રભુ ઘેલા ભગત પાસે ગયા, કોઠારી પાસે, બોલો, નો આચાર્ય પાસે ગયા, નો સાધુ પાસે ગયા, કેમ જે એણે બધાએ તા ઠરાવ કર્યો હતો વટ મારવાનો, એટલે એને કોઈને દર્શન ન દીધા. કોઠારી ભાઈ પૂગ્યા, કેમ જે કોઠારી આવું કાંઈ કરવામાં લગભગ હાજર ન હોય. કોઠારમાંથી જાય ને બધું, એટલે બીજું કાંઈ નહીં. હા, મહારાજ ત્યાં ગયા, સર્વે શ્વેત વસ્ત્ર મહારાજે પહેર્યા હતા અને જઈને કોઠારમાં ગાદી હતી કે બેઠા મહારાજ. કોઠારીએ જોયું, લેવો પ્રભુ તમે. મહારાજ કે, કોઠારી, આ પકવાનો કરવાનો ઠરાવ કર્યો છે એ સારું નથી કર્યું, પણ પ્રભુ હું પણ આ બધું રવા દીજો, પકવાનું પકવાનો કરવાનું. કેમ? ફાગણ મહિનો હાલે છે, લોકો હાવ નવરાશ, બંને દેશના લાખો માણસો આવશે ને અમદાવાદ શહેર તૂટી પડશે કેશ, અને બધું ખૂટી પડશે ને આબરૂ તળિયામાં જ જશે. માટે બધી માથાકૂટ રવા દો, ખાંડનો શીરો કરો, ખૂટે એવું લાગે ત્યાં પાણી ઊનું રાખવાનું, ભખલીને નાખી દેવાય, હલાવીને આપી દેવાય. અને આ વાડીમાં છાંયો છે એની હેઠે પંક્તિઓ કરજો, અને અમે ધર્મદેવ ભક્તિ માતા બંને ભાઈ સહિત અખંડ હાજર રહેશું, કાંઈ ચિંતા ન કરતા. એમ કહીને મહારાજ ઉઠ્યા, પછી ખજાના પાસે ઘડીક ઊભા રહ્યા. જ્યારે કોઈ નજર ફેરવતા ફેરવતા ભગવાન અદૃશ્ય થઈ ગયા, ઘેલા કોઠારી ફાવી ગયા. ભૂલ સુધારે છે ભક્તોની શામલ્યો સુખદાય, એવા દયાળુ શ્રી હરિ સદા સવલું શીખવી જાય, વાલો મારો સદાય સવલું શીખવી જાય. નો પકવાનમાં પુગાય, ફાગણ માસ ને આવ નવરા માટે આમ કરવું જોઈએ એમ શીખવાડી ગયા. એ જી જાતા તા આબરું વધારવા, પણ એમાં જ આબરું જાત, એ તો જાતા તા આબરું ખેઈને લાંબી કરવા, પણ મૂળિયામાંથી તૂટી જાત. વટ પાડવાને બદલે ભાઈ ત્યાં જોવા જેવી થાત, પણ પ્રગટ થઈને શામળે જણાવી દીધી વાત, એમ આ સત્સંગમાં મારો વાલો છે સાક્ષાત. જી 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 જી, મારો વાલો છે સાક્ષાત.
કેમ ત્રિપુટી બોલો, ખુશ છો ત્રિપુટી? હા, કેમ ત્રિપુટી? તો કે કાંઈ નથી ગયું ખૂટી એમ. એ જી જગમુખી એ ઠરાવને ગણ્યો નહીં ઘનશ્યામ. જગમુખી જગત પ્રધાન ઠરાવતો, જગમુખી એ ઠરાવને ગણ્યો નહીં ઘનશ્યામ. ખૂટતા પકવાન સર્વની જાત આબરૂ તમામ. બધાએ ભેળા મળીને ઠરાવ કર્યો હોય તોય પણ ખોટો થાય, ઊંધો થાય, એ આ વાતની સાક્ષી પુરુષ. આ વાત જો બધાએ ભેગા કરીને કર્યો હતો ને તોય ખોટો થયો, ભગવાન આવીને હરખું કરી ગયા. આવું છે આપણી માણસોની બુદ્ધિ થોડી કેટલી હાલે આપણને શું ખબર પડે? વર્તમાન અહમમાં વ્યાઈ ગયા હોય એટલે બુદ્ધિ અવરાઈ ગઈ હોય, શુદ્ધ હુજે નહીં, ખાડામાં પડી. એ તો પરમેશ્વર આવીને બચાવે તો જ આપણું હરખું પડે ભાઈ. આ વાત ચોખ્ખું એમ સ્વીકારે છે. પછી હવારે ઘેલા કોઠારી ઉઠ્યા અને કપડવંજના ભૂદરભાઈને સાથે લઈ કેશવ પ્રસાદ પાસે ગયા અને રાતની બનેલી વાત કરી કે મહારાજજી, આપણે ઠરાવ તો આવો ઠપકાર્યો છે પણ શ્રીજી મહારાજ એમાં રાજી નથી. પ્રભુને ગમતી વાત નથી, આબરૂ વધારવા આપણે જઈએ છીએ પણ ભગવાન કહે છે આબરૂ જાહે એમ. હા હા, માટે આ બંધ રાખો. પછી કેશવ પ્રસાદ મહારાજ કહે તો થયું, જવા દો, બીજું હું શીરો કરો. પછી વાડીના કૂવા પાસે આંબલીના વૃક્ષ હેઠે બે મોટા હોદ કર્યા શીરો ભરવાના. એકનું નામ શ્રાવણ પાડ્યો ને એકનું નામ ભદ્રો, બે નામ પાડ્યા શ્રાવણ ભાદરવો હોદના. આમાં રહસ્ય હોય. શ્રાવણ ભાદરવા નામે બે શેરાના હોદ કર્યા અને શેરો રાંધી રાંધીને એમાં માંડ્યા ભરવા. હબહબ આવીને હોદ ભરી દીધા અને ભગવાન સ્વામિનારાયણ દિવ્ય રૂપે સુંદર વસ્ત્ર ધારણ કરી માતા પિતા સાથે મોટા સંતોની સાથે પ્રગટ થયા અને ઉગમણે મુખે બેસીને ભગવાન સ્વામિનારાયણી હોદમાંથી શીરો જમે છે, સંતો મુક્તોને આપે છે. આ દર્શન મગનલાલ પ્રેમીને નજરે થયા, એ વળી એને દીધા દર્શન આવા. એણે જઈને કેશવ પ્રસાદ મહારાજને વાત કરી ત્યારે કેશવ પ્રસાદ મહારાજ કહે, મગન, મહારાજે મને પણ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું કે સૌ માણસો જમતા શેરો વચ્ચે બીજે દી સત્સંગીને અને બધાને શેરો વેચી દેજો પણ બગડવા દેશો. માટે આ શાક રોટલા લેતા જજો ને અટાણે અટાણે હાલતા હાલતા ઘરે ભૂગવતા ખાઈ જજો પણ બગડવા દેતા નહીં. ભગવાન શ્રી હરિ કહે છે કે અમે તમારી સહાયમાં જ છીએ. તે સાંભળી સર્વે સંતો ભક્તોને આનંદ આનંદ થઈ ગયો. આમ દરેક પ્રસંગમાં ભગવાન સ્વામિનારાયણ હાજર હોય હોય ને હોય એવો આ દિવ્ય સંપ્રદાય ભક્તોની લાજ રાખે રાખે ને રાખે. જો વટ દેખાડવા ન કર્યું હોય તો ભક્તિભાવથી પ્રેમથી સત્સંગના ભલા માટે સૌના હિત ખાતર પોતે ડૂબીને કાર્ય કરે તો ભગવાન ઊભા રહેશે. હા સાચી વાત છે ભાઈ, હા સાચી વાત. જુઓ કેવો દિવ્ય છે સત્સંગ, જુઓ કેવો દિવ્ય છે સત્સંગ, એમાં નાના મોટા જે પ્રસંગ, એમાં નાના મોટા જે પ્રસંગ, તેમાં પ્રભુજી રહે છે હાજર, 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 જાણે ભક્તો ન જાણે અવર, જાણે ભક્તો ન જાણે અવર, આ વાત જાણે ભક્તો ન જાણે અવર, જાણે ભક્તો ન જાણે અવર, સત્સંગનો મહિમા અતિ ભારી, સત્સંગનો મહિમા અતિ ભારી, તમે રાખજો સહુ નર નારી, તમે રાખજો સહુ નર નારી, કોટિ પુણ્ય મળે સત્સંગ, કોટિ પુણ્ય મળે સત્સંગ, લેવો લાભ ધરીને ઉમંગ, લેવો લાભ ધરીને ઉમંગ, સત્સંગનો મહિમા અતિ ભારી, સત્સંગનો મહિમા અતિ ભારી, મહિમા અતિ ભારી, મહિમા અતિ ભારી, મહિમા છે ભારી. આ સત્સંગનો શ્રીજી મહારાજનો પ્રતાપ જબ્બર છે. વાલા ભક્તો આ વાત સાચી માનજો, હૃદયમાં ધારજો. ભગવાન સ્વામિનારાયણે આપણને આજ છ છ દિવસથી આ પંજાબી મહોત્સવમાં બહુ સુખ આપે છે.
વિધવિધ આપણે આમાંથી પાયમાં છીએ મળ્યું છે, ખૂબ સુખ થયું છે. માટે આનંદથી ભગવાન સ્વામિનારાયણને સંભાળજો. અહીંયા કથાને હું અટકાવું છું.